પ્રોજેક્ટ મોહિત 150 કરોડના ખર્ચે આટલા જંગી ખર્ચે અત્યાધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. કઈ કઈ મુખ્ય વિશેષતાઓ છે આ બસ પોર્ટની અને કેટલી વારમાં તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે મોહિત? સૌરાષ્ટ્ર માટે એક મોટી સૌરાષ્ટ્રવાસીઓને ભેટ મળવા જઈ રહી છે. રાજકોટનું આ બસ સ્ટોપ કે જે સૌરાષ્ટ્રનું રાજકોટ એ પાટનગર કહેવામાં આવે છે અને અતિ આધુનિક બસ સ્ટેન્ડ બસ સ્પોર્ટ છે તેનું ટૂંક સમયમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તે લોકાર્પણ કરવાના છે. અહીં તમામ તૈયારીઓ છે તે કરી છે. 150 કરોડના ખર્ચે આ બસ સ્પોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી મોટી વિશેષતા આ બસ સ્ટોપની એ છે કે અહીં મલ્ટીપ્લેક્સ મોલ સાથેનું આ બસ સ્ટોપ છે અને એક નમૂનેદાર જે એરપોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારનું આ બસ સ્પોર્ટ છે તે રાખવામાં આવ્યું છે. અંદરની એક તમે મોલમાં ફરતા હોય તે પ્રકારનું બસ સ્ટેન્ડ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યું છે. હું આપને ચિત્રા દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જે અત્યારે સૌપ્રથમ આપને હું ડિઝાઇન જે છે આખી બસ સ્ટેન્ડની તે બતાવવા માંગીશ કે રાજકોટ બસ ટર્મિનલ છે અને આ પ્રકારનું આખું એક બસ સ્ટોપ સોલાર પેનલ સાથેનું આ બસ સ્ટોપ છે તે તૈયાર થયું છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ જે માહિતી કાઉન્ટર છે સાથે સાથે જે ક્લિરિકલ વર્ક જે કરવામાં આવતું હોય છે તેની એક છે. આ ઉપરાંત ઉપરની તરફ પણ ખાસ એક વિશેષતા છે તે પણ મૂકવામાં આવી છે. આપણી સાથે ડેપો મેનેજર વરમોરા સર છે તેની સાથે. સર, કયા પ્રકારની આ બસ સ્ટોપની વિશેષતા છે, કઈ કઈ મુખ્ય બાબતો અહીં રહેશે? બસ સ્ટેન્ડમાં પબ્લિક રિલેટેડ એમિનિટીઝ ખૂબ જ સરસ અને અત્યારે અત્યાધુનિક છે એ પ્રમાણેની વ્યવસ્થા છે. એડવાન્સ બુકિંગનું અલગ કાઉન્ટર, પાસ સેક્શનનું વ્યવસ્થિત અલગ કાઉન્ટર, ઇન વેઇટિંગ રૂમ, લેડીઝ વેઇટિંગ રૂમ, વોલ્વો વેઇટિંગ રૂમ, અલગ અલગ પ્લેટફોર્મ વાઇઝ બધી સુવિધાઓ, ઇન્ક્વાયરીનું સેક્શન, તે બધી પ્રકારની સુવિધાઓ છે. મલ્ટીપ્લેક્સ અને મોલ પણ અહીં મલ્ટીપ્લેક્સ પણ ચાલુ થનાર છે. આખું સીસીટીવીથી આખું જે બસ સ્ટેન્ડ 236 સીસીટીવી કેમેરા લાગેલા છે. ચિત્રા, 236 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીસીટીવી કંટ્રોલ રૂમના દ્રશ્યો છે. કારણ કે બસ સ્ટોપ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અવર જવર કરતા હોય છે અને મુખ્ય જે બસ સ્ટોપનો સીસીટીવીનું કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી કમાન્ડ એન્ડ કંટ્રોલ થઈ શકે, કોઈ એવી ઘટના બની હોય તો તુરત જ તેનું જે વાત થઈ શકે. આપ જે જોઈએ છો ટિકિટ કાઉન્ટર, અતિ આધુનિક ટિકિટ કાઉન્ટર, એરપોર્ટ પર જે પ્રકારની સુવિધા હોય તે પ્રકારનું ટિકિટ કાઉન્ટર છે તે અહીં અહીં રાખવામાં આવ્યું છે. ઓફિસ ક્ષેત્ર, ઓફિસને લઈને કોઈ મુસાફર હોય તેને કોઈ પ્રકારની કામગીરી હોય તો તે અહીં રાખવામાં આવ્યું છે. અલગ અલગ જે વેઇટિંગ રૂમ છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે. કુલ 2-3 માળનું આ બિલ્ડિંગ રાખવામાં આવ્યું છે. ઉપરની તરફ જે ડોરમેટરી અને સાથે સાથે ફૂડ કોર્ટ પણ રાખવામાં આવ્યું છે. આખા બસ સ્ટેન્ડમાં ચિત્ર આપને જણાવી દઉં કે આખા બસ સ્ટેન્ડમાં સૌરાષ્ટ્રની ઝાંખી થાય, સોરઠની ઝાંખી થાય, ગોહિલવાડની ઝાંખી થાય તે પ્રકારનું જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવ્યું છે. અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જે કાફલો છે તે પણ અહીં બસ સ્ટેન્ડ સુધી આવી રહ્યો છે અને તેમના દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આ જે બસ સ્ટોપ છે તેને ખુલ્લું મૂકવામાં આવશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે એક મહત્વની ભેટ કહી શકાય, સૌરાષ્ટ્રવાસીઓ માટે એક મોટી ભેટ છે તે આજે મળવા જઈ રહી છે અને અહીંથી જે તમામ મુસાફરો છે તે હવે પોતાની જે કામગીરી છે તે મુસાફરી કરવા માટે આવી શકશે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાફલો છે તે અહીં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે નવા બસ સ્ટોપ છે અહીં શોપિંગ મોલ પણ રાખવામાં આવ્યું છે. અલગ અલગ દુકાનો પણ ચિત્ર તૈયાર કરવામાં આવી છે જેથી કરીને લોકો ખરીદી પણ કરી શકે. ફૂડ કોર્ટ પણ એક આધુનિક રાખવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ બહારથી આવતા જે મુસાફરો છે તે ખાણીપીણીનો લાભ લઈ શકે. મલ્ટીપ્લેક્સ પણ અહીં રાખવામાં આવ્યું છે એટલે એક એરપોર્ટમાં જે પ્રકારની સુવિધા હોય તે પ્રકારની સુવિધાઓ અહીં રાખવામાં આવી છે, અહીં તૈનાત કરવામાં આવી છે અને ખાસ એક મોડલ છે તે ઊભું કરવામાં આવ્યું છે. અને અત્યારે તમામ જે ભાજપના હોદ્દેદાર હોય કે પછી જે ગુજરાત એસટી નિગમના જે પણ અધિકારીઓ છે તેમના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાહ જોવાઈ રહી છે અને તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાફલો અત્યારે ચિત્રા બસ સ્ટેન્ડ નજીક આવી રહ્યો છે અને તેમના દ્વારા જે તકતી છે તેને ખુલ્લું મૂકી અને તકતીનું અનાવરણ કરી અને આજે બસ સ્પોર્ટ છે કે જે સૌરાષ્ટ્ર માટેની એક મહત્વની ભેટ છે
તેને ખુલ્લી મૂકવામાં આવશે. જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાફલો અહીં પહોંચી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બસ સ્પોટમાં અત્યાધુનિક સુવિધાઓ છે, જે ટિકિટિંગ કાઉન્ટર છે તે પણ ખૂબ જ ટેકનોલોજીથી લેસ કાઉન્ટર છે. અને ખાસ આપને જણાવી દઈએ કે ફૂડ કોર્ટ પણ છે, સાથે મલ્ટીપ્લેક્સની સુવિધા પણ છે, જેથી કરીને લોકો મુસાફરી બાદ રિલેક્સ પણ થઈ શકે તે માટે અહીં તમામે તમામ અહીં એક રીતે સુવિધાઓ આપવામાં આવી છે. મોહિત સત્તા તમારી સાથે અમારા સંવાદદાતા ત્યાંથી જોડાયા છે. મોહિત, મુખ્યપ્રધાન અહીં પહોંચી ચૂક્યા છે, ખાસ તો લોકોના મનમાં આ બસ સ્પોટ જોયા બાદ એ જૂના બસ સ્પોટની યાદ તાજી થતી હશે, કારણ કે પહેલાનું જે બસ સ્પોટ હતું અને હવે જે વિકાસ થઈ રહ્યો છે, હવે કંઈ બસ સ્પોટ કંઈક અલગ જ તસવીરો, કારણ કે ટેકનોલોજીથી પણ લેસ આ બસ સ્પોટ થઈ રહ્યો છે, લોકોને કેટલું ઉપયોગી નીવડશે? મોહિત, ચિત્રા સ્પષ્ટપણે, કારણ કે જે જૂનું બસ સ્પોટ હતું, બસ સ્ટોપ હતું, તે જર્જરિત હાલતમાં હતું અને વર્ષોથી રાજકોટનું બસ સ્ટેન્ડ હતું અને હવે તેનું નવીનીકરણ થયું છે. નવીનીકરણની સાથે સાથે આધુનિકીકરણ પણ એટલું જ થયું છે ચિત્રા, કારણ કે પહેલાનું જે બસ સ્ટોપ હતું તે માત્ર બસનું આવવા જવા અને લોકો ત્યાં બેસી શકે તે માટેની એટલી જ સુવિધાઓ હતી, પરંતુ જે નવું બસ સ્પોટ બન્યું છે કે જે એરપોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારનું બસ સ્ટોપ છે, સેન્ટ્રલી એસી આખું જે નીચેનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે કે જ્યાં કોઈ પણ મુસાફર છે તે પોતાની એડવાન્સ ટિકિટ બુક કરાવી શકે, ડોરમેટરી પણ રાખવામાં આવી છે, આધુનિક વેઇટિંગ રૂમ પણ રાખવામાં આવ્યું છે કે જ્યાં તેઓ તેમની બસની રાહ જોઈને તેઓ બેસી શકે અને તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ખાસ ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે પહેલાં જે જર્જરિત હાલતમાં હતું, પહેલાં જે ખંડેર હાલતમાં જે બસ સ્ટોપ રાજકોટનું હતું, કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે અને સૌરાષ્ટ્રના પાટનગરમાં જે પ્રકારે જે અત્યારનું જે આધુનિક બસ સ્ટેન્ડ છે, અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હવે આ બસ સ્ટેન્ડ છે તે લોકો માટે ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે ને, અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તે અત્યારે જે તકતી છે તેનું અનાવરણ કરી રહ્યા છે અને નવું જે બસ સ્ટેન્ડ છે તે હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. સોરઠની ઝાંખી કરાવવામાં આવી છે અને આખું 150 કરોડના ખર્ચે પીપીપી મોડલથી આ બસ સ્ટેન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને લઈને સૌરાષ્ટ્રવાસીઓને જરૂરથી તેનો ફાયદો થવાનો છે. ગુણવત્તાયુક્ત જે સુવિધાઓ છે તે સૌરાષ્ટ્રવાસીઓને મળવાની છે. બિલકુલ, તો આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક બસ સ્પોટ કે જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકો માટે ખુલ્લું મૂક્યું છે. આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે અદ્યતન બસ સ્પોટ કે જેનું નિર્માણ 150 કરોડમાં કરવામાં આવ્યું છે અને અત્યાધુનિક એક રીતે કહી શકાય કે આ બસ સ્પોટ જે એરપોર્ટને પણ ટક્કર મારતું આ બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે. અલગ અલગ જે સુવિધાઓ છે તે પણ અહીં જે રીતે અમારા સંવાદદાતા સમગ્ર જાણકારી આપી રહ્યા હતા, આ જે તસવીરો આપણે બતાવી રહ્યા છે, ગુજરાતમાં આવું બસ સ્પોટ કોઈએ ક્યાંય પણ નહીં જોયું હોય. ખાસ આપને જણાવી દઈએ કે અત્યાધુનિક જે સુવિધાઓ છે તેનાથી ભરપૂર આ બસ સ્પોટ છે, જેમાં મલ્ટીપ્લેક્સ મોલ સહિતની સુવિધાઓ છે, લોકો અહીં આરામ પણ કરી શકે તે માટે અત્યાધુનિક વેઇટિંગ રૂમ છે, ડોરમેટ્રીઝ બનાવવામાં આવી છે. આપણે જણાવી દીધી કે 150 કરોડનો જંગી ખર્ચ તેની પાછળ કરવામાં આવ્યો છે અને પહેલાનું જો બસ સ્પોટની તસવીરો અથવા તો બસ સ્ટેશન કહી શકાય તેની તસવીરો જો જોવામાં આવે તો એક જર્જરિત અને એક સામાન્ય જે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તેમાં આ તમામ જે આવાગમનની એક રીતે કહી શકાય કે કાર્યવાહી હતી તે થઈ રહી હતી, પરંતુ હવે આ બસ સ્પોટ જોઈને લોકો અંદાજ પણ લગાવી શકે છે કે 150 કરોડનો જે ખર્ચ અહીં બસ સ્પોટની પાછળ કરવામાં આવ્યો છે તેને અત્યાધુનિક બનાવવા માટે આખે આખું જે બસ સ્પોટ છે તે સેન્ટ્રલાઇઝ એસીની સાથે છે અને અદ્યતન બસ સ્પોટ લોકો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું છે. બસ સ્પોટમાં મલ્ટીપ્લેક્સ એટલે કે મૂવી જોવા માટેની પણ વ્યવસ્થા છે, મોલ એટલે કે જો ખરીદારી કોઈ મુસાફરે કરવી હોય તો તેની પણ સુવિધા છે, સાથે ફૂડ કોર્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે જેથી કરીને ગુણવત્તાસભર અને અલગ અલગ વેરાયટીવાળા જે વ્યંજનો છે તે લોકો માણી શકે અને મુસાફરો જે છે તે અહીં આરામ પણ કરી શકે તે માટે વેઇટિંગ રૂમ પણ અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અત્યારે જે સમગ્ર મોડલ છે તે જોઈ રહ્યા છે અને કયા પ્રકારનું બાંધકામ, કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ઊભું કરવામાં આવ્યું છે તેને તેઓ નિહાળી રહ્યા છે. એક ડમી જે અહીં બનાવવામાં આવ્યું છે તેમાં મુખ્યપ્રધાન તેને નિહાળી રહ્યા છે. બસ સ્પોટની અંદર મલ્ટીપ્લેક્સ મોલ્સની પણ સુવિધા છે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ
બસ સ્પોટને, રાજકોટના બસ સ્પોટને લોકો માટે ખુલ્લો મૂક્યું છે. અત્યારે તેઓ જે સમગ્ર બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ અને તેને એક રીતે કહી શકાય કે તેના ત્યાં જે અધિકારીઓ છે તેમની સાથે તેઓ સમીક્ષા પણ કરી રહ્યા છે.